પાલનપુરના ન્યૂ બસ સ્પોટના પ્રથમ માળે આવેલા કેફેમાં પોલીસે રેડ પાડતા કેફેમાં બેઠેલ બે યુવતીઓએ ટોયલેટની બારીમાંથી છલંગ લગાવી બંને યુવતીઓ ભોયડામાં પડતા ગંભીર રીતે ઈજાઓ થતા તેમને તાત્કાલિક પાલનપુર સિવિલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. તો પાલનપુર પશ્ચિમ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સમગ્ર ગુજરાતમાં અનેક શહેરોના બસ સ્પોટ અને શોપિંગ સેન્ટરોમાં કેફેનું ચલણ વધ્યું છે. યુવક યુવતીઓ એકાંત સમય પસાર કરવા માટે આવા કેફેનો સહારો લેતા હોય છે, જ્યાં બનાવેલ બોક્સમાં બેસવા માટે કેફે માલિકો યુવક યુવતીઓ પાસેથી કલાકના 200 થી 500 રૂપિયાનું તગડું ભાડું વસૂલતા હોય છે. જોકે પાલનપુરના ન્યૂ બસ સ્પોટના પહેલા માળે આવેલા ફર્સ્ટ રેટ કેફેમાં પાલનપુર પશ્ચિમ પોલીસ અચાનક તપાસ માટે જતા કેફેમાં બેઠેલ યુવક યુવતીઓમાં નાસભાગ મચી હતી, જ્યાં બે યુવતીઓએ પોલીસના ડરના કારણે કેફેના પાછળના ભાગે આવેલ ટોયલેટની બારીમાંથી નીચે છલાંગ લગાવતા બંને યુવતીઓ નીચે ભોયરામાં જઈને પટકાઈ હતી, જ્યાં 2 માર સુધીના અંતરથી નીચે પટકાતા યુવતીઓ ગંભીર રીતે ઘાયલ થતા તેમને 108 દ્વારા સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જોકે યુવતીઓની છલાંગ બાદ ત્યાં અફરાતફરી સર્જાતા કેફેમાં રહેલ અન્ય યુવક યુવતીઓ પણ ત્યાંથી ફરાર થઈ જતા સમગ્ર મામલે પાલનપુર પશ્ચિમ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. સુગ્રણા વાસિયા, જેડીએસ ટીવી, પાલનપુર. મને હકીકત મળેલ કે પાલનપુર નવા બસ સ્પોટમાં અમુક કાફે ચાલે છે, એમાં ફર્સ્ટ ડેક નામનો કાફે છે, એમાં પડદા રાખી અને છોકરા છોકરીઓને પ્રાઇવસી આપવા માટે ગેરકાયદેસર રીતે એ કામ કરે છે એવી અમને હકીકત મળતા અમારી ટીમ અમે રેડ કરવા માટે મોકલેલ, ત્યારે 2 છોકરીઓ પોલીસના ડરથી પાછળની બારીમાંથી નીચે કૂદી ગયેલ છે. એ કોણ છે એ 2 છોકરીઓ એને 108માં લઈ ગયા છે, એ હાલ તપાસ માટે પોલીસ ત્યાં ગયેલ છે. તબિયત એની કેવી છે એ બાબતે પણ તપાસ ચાલુ છે. અને બીજા જે કેફે છે ગેરકાયદેસર રીતે આવી રીતે પ્રાઇવસી પૂરી પાડે છે એના ઉપર પણ પોલીસ કાર્યવાહી હાલ ચાલુ છે. ના, ત્યાંથી 2 છોકરીઓ પડી ગઈ ને એટલે અફડાતફડીમાં બધા ભાગી ગયા. પોલીસ થોડી ગભરાઈ ગઈ કે ભાઈ આ છોકરીઓ નીચે પડી ગઈ એવા સમાચાર મળ્યા, એટલે પોલીસ પાછળ ચેક કરવા જતી રહી કે કોણ પડી ગયું. એ દરમિયાન આ લોકો બધા નાસી ગયેલ છે, એનો માલિક છે એને બોલાવેલ છે. સાહેબ, બસપોર્ટમાં બોલાવવા કેટલા કેફે ચાલે છે? બસપોર્ટમાં આવા લગભગ 7 થી 8 કેફે ચાલે છે અને આજે ચેક કરવા માટેનું કામ પોલીસનું કામ ચાલુ હતું અને પ્રથમ આ જે કેફે છે એમાં જ ચેકિંગ ચાલુ હતું.